વડોદરા રેલવે સ્ટેશન પર સ્ટોલ ધારકો રેલવેમાં મુસાફરી કરનારા યાત્રીઓ પાસેથી મસમોટી રકમ ઉઘરાવતા હોવાની વાત સામે આવી હતી. અનેકવાર આ ફરિયાદ પણ કરવામાં આવી હતી, ત્યારે હવે રેલવેએ એક નવો નિર્ણય કર્યો છે જેનાથી સ્ટોલ ધારકો અને મુસાફરો વચ્ચેની જે તકરાર છે તેનો અંત આવશે. શું છે આ નિર્ણય, આવો જોઈએ. વડોદરા રેલવે ડિવિઝન અંતર્ગત આવતા મુખ્ય 6 રેલવે સ્ટેશનને લઈ મહત્વનો નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત વડોદરા, ભરૂચ, ગોધરા, નડિયાદ, અંકલેશ્વર અને આણંદ રેલવે સ્ટેશન પર તમામ સ્ટોલ ધારકોને આદેશ આપવામાં આવ્યો છે. યાત્રાનોડી વારંવાર ઉડતી ફરિયાદને કારણે તંત્રે તમામ સ્ટોલ ધારકોને ફરજિયાત બિલિંગ મશીન વસાવવાનો આદેશ આપ્યો છે, જેનલી 100 સ્ટોલ ધારકોએ મશીન વસાવી લીધા છે. રેલવે સ્ટેશન પર રોજ માઇકમાં અનાઉન્સમેન્ટ કરી યાત્રીઓને કોઈ પણ ચીજ વસ્તુની ખરીદી પર બિલ લેવાની અપીલ કરાઈ રહી છે, તેમજ જો કોઈ બિલ ન આપે તો રૂપિયા ન ચૂકવવાની પણ માઇકમાં જાહેરાત થઈ રહી છે. સ્ટોલ ધારક બિલ ન આપે તો તેની ફરિયાદ સ્ટેશન માસ્ટર કે કમર્શિયલ વિભાગમાં કરવાની સલાહ આપવામાં આવી છે. વારંવાર યાત્રાળુઓ પાસેથી વધારે પૈસા સ્ટોલ ધારક લેતા હોવાની ફરિયાદો થઈ રહી હતી, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ये पूरी रेलवे में कल से हम लोगों ने इसके लिए पहल की थी और ये क्या है कि हम लोग अनाउंसमेंट सिस्टम के थ्रू यात्रियों को ये चीज़ बता रहे हैं कि टिप्स ना दें वेंडर्स को और दूसरे जो हैं वेंडर्स और जो भी स्टॉल धारक हैं उनसे पहले बिल लें, इसके बाद में भुगतान करें. तो ये काफ़ी अच्छा एक कदम है और वेंडर की तरफ से भी अच्छा रेस्पॉन्स आ रहा है और ये बहुत ही आगे तक इस तरह की पहल जाएगी. રેલવે વિભાગનો આદેશ મળતા જ વડોદરા રેલવે સ્ટેશન સહિત 6 સ્ટેશન પર સ્ટોલ ધારકો યાત્રીઓને કોઈ પણ ખાણીપીણીની વસ્તુ સામે બિલ ફરજિયાત કરવાનો આદેશ કર્યો છે, જેથી યાત્રીઓ સ્ટોલ ધારકો પર વધુ રૂપિયા લેતા હોવાનો આરોપ ન લગાવી શકે. તો બીજી તરફ યાત્રીઓ રેલવે તંત્રના નિર્ણયના વખાણ કરી રહ્યા છે. પહેલે નહીં મળતા હતા, અભી યે બહોત હી અચ્છી પહેલ ચાલુ કી હૈ ઓર ઇસસે જો ગ્રાહક હૈ જો ભી પેસેન્જર્સ હૈ ઉસકે લિયે કાફી સુવિધા હોગા ઇસકે ઓર સબસે અચ્છી બાત કરપ્શન ભી કમ હોને વાલા હૈ ઇસસે. जो फ्रॉड होते थे, जो एमआरपी से ज्यादा प्राइसेस लेते थे, वो सब कम होने वाले हैं धीरे-धीरे से. મહત્વની વાત છે કે રેલવે વિભાગના નિર્ણયથી યાત્રીઓ અને સ્ટોલ ધારક વચ્ચે થતા અવારનવારના ઝઘડાનો અંત આવશે અને લોકોની વારંવારની ફરિયાદ ઉઠતી હોય છે કે રેલવેના પ્લેટફોર્મ પર વેપારીઓ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે તે ફરિયાદનો પણ અંત આવશે અને ખાસ કરી સ્ટોલ ધારકો ફરજિયાત બિલ આપશે તો સરકારને ટેક્સના નાણાં મળશે, તેનો તમામ લોકોને ફાયદો થશે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ.